તારીખ 17/5/2000 કાવીઠામાં કમ્પ્યુટર ક્લાસના ઉદઘાટન પ્રસંગે સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલા દંતાલીવાળાએ કરેલું પ્રવચન. સભાના પ્રમુખ સ્થાને બિરાજેલા પ્રમુખ મહોદય, સ્વર્ગસ્થ નટુભાઈ પટેલ કોમ્પ્યુટર સેન્ટરના અને જડાબા સંસ્થાના બંને દાતાશ્રીઓ અને એમના પરિવારના સભ્યજનો, ભાઈ શ્રી શિવાભાઈ મંચ ઉપર બિરાજેલા બધા જ વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બહેનો, આ દુનિયા એક પ્રવાહમાં ચાલી રહી છે. કશું જ સ્થિર નથી, બધું ગતિમાન છે. પણ આ જે પ્રવાહ છે એ પ્રવાહમાં ચાર તબક્કા છે, ચાર કક્ષાઓ છે. સૌથી આગળ એક ચાલનારો વર્ગ છે, જેને પ્રાચીન કાળમાં શાસ્ત્રોમાં અગ્રગંતા એમ કહેવામાં આવ્યું છે, આગળ ચાલનારો. એક બીજો વર્ગ છે કે આગળ ચાલનારા માણસોનું અનુકરણ કરતો કરતો પાછળ ચાલે છે. એક ત્રીજો વર્ગ છે જે આગળ ચાલનારા પહેલા અને આ બીજા વર્ગની પાછળ ઘસડાય છે. અને એક ચોથો વર્ગ છે જે આ ત્રણેય જે દિશામાં જાય છે એનાથી ઉલટી દિશામાં જાય છે, રિવર્સ ચાલે છે, ઊંધા ચાલે છે. આ જે ગતિ છે એના આધારે જ માણસોની ગતિ છે, એના આધારે જ માણસોની સ્થિતિ છે. સૌથી આગળ કોણ ચાલે છે? જેની પાસે વધારેમાં વધારે જ્ઞાન છે, જેની પાસે વધારેમાં વધારે પૈસો છે, જેની પાસે વધારેમાં વધારે શક્તિ છે, સત્તા છે, જેની પાસે જ્ઞાન નથી, જેની પાસે પૈસો નથી, જેની પાસે શક્તિ સત્તા નથી, એ કદી આગળ ચાલી શકે નહીં. અને જે આગળ ન ચાલી શકે એ બીજાના ભવિષ્યનું નિર્ધારણ ન કરી શકે. પોતાના અને બીજાના ભવિષ્યનું નિર્ધારણ કરવા માટે આગળ ચાલવાની હિંમત હોવી જોઈએ. તમે જો જોશો, એક રબારી કે ભરવાડ 100, 200, 500 ઘેટા બકરા લઈને જતો હોય તો તમે નિરીક્ષણ કરજો, યાદ રાખજો, નિરીક્ષણથી મોટું કોઈ શાસ્ત્ર નથી, એનાથી મોટું કોઈ પુસ્તક નથી, એનાથી મોટી કોઈ સ્કૂલ નથી. તમે જોજો બેઠા બેઠા, સૌથી આગળ ચાલનારું જે ઘેટું કે બકરું છે કે ગાય ભેંસ વગેરે છે, એ કુણું કુણું ઘાસ ખાય છે, સારામાં સારું ઘાસ ખાય છે. પછી એના પાછળનું, અને જે સૌથી પાછળ ચાલનારું છે, કમજોર, લુલુ, લંગડું, એને ઘાસ તો નથી મળતું, કારણ કે ત્યાં સુધી બધું ખવાઈ ગયું હોય છે,
પણ રબારીની હોટીઓ મળે છે ને, એ રબારી એને વારંવાર જોડ્યા કરે છે, હેટ 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 હેટ. સમાજની પણ આ જ દશા છે, પ્રજાની પણ આ જ દશા છે. કોઈ પ્રજા એમ કે અમારે કંઈ આગળ નથી ચાલવું, ભલે ને જેને ચાલતા હોય એને ચાલવા દો ને, અમારે કંઈ અમેરિકા નથી થવું, અમારે જાપાન નથી થવું. તો જે પાછળ રહી જશે તો એ માર ખાશે, પેલો માલ ખાશે ને આ માર ખાશે. પણ પેલા આગળ ચાલે છે તો કેમ આગળ ચાલે છે? કારણ કે એની પાસે જ્ઞાન વિજ્ઞાન છે. એની પાસે જ્ઞાન વિજ્ઞાન આવ્યું ક્યાંથી? અને આ સૌથી પાછળ ચાલનારા છે, એની પાસે જ્ઞાન વિજ્ઞાન કેમ ના આવ્યું? કારણ કે પેલા એ સાધના કરી, ઉપાસના કરી, અને ઉપાસનાના પરિણામે એમના ત્યાં જ્ઞાન વિજ્ઞાન આવ્યું. તમારી ઈચ્છા થાય તો તમે ગ્રાફ બનાવજો. ગ્રાફ બધા ઘણા ગ્રાફ બનાવી શકાય, પણ એક એવો ગ્રાફ બનાવજો કે આખી સમગ્ર પ્રજા જે દાન આપે છે એ દાનમાંથી ટકાવારી પ્રમાણે કેટલી સ્કૂલો બંધાય છે, કેટલા દવાખાના બંધાય છે, કેટલા હોસ્પિટલ બંધાય છે, કેટલા મંદિરો બંધાય છે. બળિયા કાકાના મંદિર અમે આવ્યા તો ત્યાંય જોયું, અહીંયા જોયું, અહીંયા જોયું. મેં કહું આ બળિયા કાકાનું મંદિર હટાવી ના દેવાય? બળિયા કાકા તો હટી ગયા, ક્યારના? બળિયા કાકાને પેલા રસીએ હટાવ્યા, પરદેશવાળાએ જે રસી ખોળી એમાંથી આખી શીતળા સમાપ્ત થઈ ગઈ. એ લોકો લેબોરેટરીમાં ગયા, આપણે ડેરીઓમાં ગયા. એ લેબોરેટરીથી આખી દુનિયા ઉપર ફરી વળ્યા, આખી દુનિયા ઉપર એટલે અગ્રગણ આગળ ચાલનારા થયા. અને આપણે ડેરીઓમાં રહ્યા એટલે આપણે પાછળ ચાલનાર રહ્યા, કારણ કે દરેક ડેરીને એક ભૂવો જોઈએ. વચ્ચે આવતા હતા મને બતાવ્યું, મને કે આ હમણાં વર્ષ બે વર્ષ ઉપર અહીં બધા કેટલા લોકો ભેગા થતા હતા, કેટલા લોકો અહીંયા દોરા ધાગા મંતર જંતર તંતર. હવે બધું ખાલી પડ્યું છે, સૂનું પડ્યું છે. આપણે કેમ પછાત બનીએ છીએ? જો તમારે જ્ઞાન વિજ્ઞાનની આરાધના કરવી હોય તો જ્ઞાન વિજ્ઞાન અલગ વસ્તુ છે. તમે એમ સમજો કે મારી પાસે આવો ને હું તમને ઊંજણી નાખું અને તમારી રાંઝણ મટી જાય, તમારું માથું ઉતરી જાય, તમારી કિડની સારી થઈ જાય, તો હજુ ઘણા વર્ષો સુધી તમારે પાછળ ચાલવાનું છે અને ઘણા વર્ષો સુધી માર ખાવાનો છે. હું મંદિરનો વિરોધી નથી, મંદિર તો હોવું જ જોઈએ, માથું નમાવાની જગ્યા તો હોવી જ જોઈએ. પણ જ્યાં નથી ત્યાં બાંધો, જ્યાં પહેલેથી ઢગલો છે, તળાવની પાળી ઉપર ઓહો કેટલા ઢગલા કર્યા છે, અને પછી કોઈ દર્શન કરવાય નથી જતું, કોઈ આરતી કરવાય નથી જતું, ત્યાં ઢગલા ઉપર ઢગલો શું કામ કરો છો? એક મારી વાત ખાસ માનજો, તમે તમારા દીકરાને સજ્જન પુરુષ બનાવજો, વૈજ્ઞાનિક બનાવજો, સૈનિક બનાવજો, ડોક્ટર બનાવજો, ઇન્જિનિયર બનાવજો. સવાર સાંજે મંદિરમાં જાય પ્રાર્થના કરે એ પણ બનાવજો, પણ કદી પણ અતિશય ભગતડું ના બનાવશો. આખો દાડો આમ છબલીકા વગાડ્યા જ કરે એવો અતિશય ભગતડું ના બનાવશો. આ અતિશય ભગતડા થવાના કારણે ભારતની આ દશા થઈ. ભારતે ધાર્યું હોત તો કેટલા મોટા વૈજ્ઞાનિકો એ પેદા કરી શક્યું હોત. અમેરિકાની વૈજ્ઞાનિક સંસ્થાઓમાં જઈને જુઓ, ભારતના વૈજ્ઞાનિકો કામ કરે છે, સારામાં સારા, મોટામાં મોટા. કારણ કે બુદ્ધિને એ તરફ વાળી દેવામાં આવી અને બુદ્ધિનો વિકાસ થવા માંડ્યો. હવે બુદ્ધિને આ તરફ વાળી દીધી એટલે બુદ્ધિ ડલ થઈ ગઈ, બુદ્ધિ એ થઈ ગઈ. ચાર ભેદ
સૌથી આગળ પ્રજા કઈ પ્રજા ચાલતી હોય છે? યુરોપમાં ખાસ કરીને જર્મની, ઇંગ્લેન્ડ અને ઉત્તર યુરોપમાં એક બહુ મોટું પરિવર્તન આવ્યું 15મી શતાબ્દીની આજુબાજુમાં, જ્યાં ધર્મમાં એક ક્રાંતિ થઈ. અને ધર્મની ક્રાંતિ એ થઈ કે રોમન કેથોલિક છે એમાંથી પ્રોટેસ્ટન્ટ ધર્મ ઉત્પન્ન થયો. બેયના જે પાયાના સૂત્રો છે એ બદલાઈ ગયા. કેથોલિક લોકોને સમજાવતા વર્ક ઇઝ સિન, આ જે કામ છે એ પાપ છે, કામ છે એ પાપ છે, કામથી છૂટો, કામ એટલે કર્તવ્ય. આ ખેતી કરવી, ફલાણું કરવું, આવા તડકામાં મથ્યા કરવું, અરે બેસી રહો ને, જે નસીબમાં હશે એ મળવાનું જ છે, એક પૈ આગી પાછી થવાની નથી. વર્ક ઇઝ સિન, આ પાપ કરવું, આ કામ કરવું એ જ પાપ છે. માર્ટિન લ્યુથર આવ્યો, એણે આખું સૂત્ર બદલી નાખ્યું. એણે કહ્યું વર્ક ઇઝ વર્શિપ, જે આ વર્ક છે એ જ વર્શિપ છે, એ જ પ્રાર્થના છે, એ જ ઉપાસના છે. ભારતમાં આ જ થયું. ભારતમાં એવા દર્શનો નીકળ્યા કે આ બધું છોડો ને કર્તવ્ય, આ બધું એ તો અજ્ઞાનીઓને હોય, જ્ઞાનીને તો હોય જ. આત્મા આત્મા આત્માને પરલોક, આત્માને પરલોક, આત્માને પરલોક. એનું પરિણામ એ આવ્યું કે અહીંથી પરલોક જનારા ઘણા નીકળ્યા, પણ આ લોક સુધારનારા ઓછા નીકળ્યા. તમે કદી વિચાર કરજો, તમે જેને મહાપુરુષ કહો છો એણે આ લોકને સુધારવા માટે શું કર્યું? મર્યા પછીની વાત જવા દો, પણ જીવતા જીવતા અહીં પાણી નથી મળતું, દવા નથી મળતી, ભણવાનું નથી મળતું, કપડાં નથી મળતા, જોડા નથી મળતા. અને વાત આત્માની કરવી છે, પહેલા આ તો ભેગું કરો, પછી આપણે પેલાના જોડા ઉતરેલા પહેરીએ, એના કપડાં ઉતરેલા પહેરીએ, એનું બટર ઓઇલ ખાય, એનું અનાજ મોકલેલું ખાય, કપડાં બધા એના. અને વાત આપણે આત્માની કરીએ. જે આ લોકને સુધારવાની વાત છે, વર્ક ઇઝ વર્શિપ, તમે જે કામ કરો છો, મહેનત કરો છો, પુરુષાર્થ કરો છો, એ જ તમારી પ્રાર્થના છે. ગીતાએ એ જ કહ્યું, તારું કર્તવ્ય કર, તારું કર્તવ્ય કર. એક શિક્ષક છે, 5 કે 6 કલાકે બરાબર ભણાવે છે, ઈશ્વરની પ્રાર્થના કરે છે. એક શિક્ષક છે, પ્રોફેસર છે, પીરિયડ લેતો જ નથી અને 3 કલાક ઘરમાં ઘંટડી ખખડાવે છે. એને ઈશ્વરને કંઈ લેવા દેવા નથી, એ પ્રાર્થનાનો એકડો એ જ જાણતો નથી. એક ગામમાં ગયેલો, મારા ઓળખીતા ડોક્ટર આવી બેસી રહ્યા. હું તમને એક બીજી વાત કહું છું, તમે કોઈને મળવા જાઓ તો જરૂર જજો, કામ પતે એટલે ઉઠીને ચાલતા થજો. હવે તમારું કામ પતી ગયું, ઉઠવાનું નામ જ નથી લે. ભાઈ તમે નવરા છો, પેલાને કામ કરવા દો, પેલાને કામ, ના ના, ઉઠવાનું નામ જ નથી લે. એ ઉઠ્યા નહીં, અડધો કલાક થયો, પોણો કલાક થયો, પછી મેં કહ્યું, ડોક્ટર તમે સરકારી ડોક્ટર છો અને દવાખાનામાં જવું જોઈએ, દર્દીઓ તમારી રાહ જોતા હશે, માટે તમે જલ્દી દવાખાનામાં જાઓ. મને કે ના હો સાહેબ, અમારે દવાખાનામાં તો રામરાજ ચાલે છે. હવે રામરાજનો અર્થ તમે સમજ્યા, આવું જ રામરાજ. એ કહું કેમ રામરાજ? મને કે 2 કમ્પાઉન્ડર એવા છે ને કે હું અઠવાડિયું ના જઉં ને તોય દવાખાનું ચલાવે છે, મારી કોઈ જરૂર પડતી તો તમે કોઈ કમ્પાઉન્ડરના દ્વારા જ દવાખાનું ચલાવવું જોઈએ, તમારી જરૂર જ નથી, તો તમે કરો છો શું? અમે બુલેટ પડેલું, મને બુલેટ બતાવી, મને કે જુઓ આ બુલેટ ઉપર ગામડે ગામડે ફરો છો. મને થયું ડોક્ટર સારો હોવો જોઈએ, ગામડે ગામડે ફરી અને દવા કરતા હશે. ગામડે ગામડે ફરો છો અને ઘેર જઈને દવા આપો છો? મને કે ના, દવા નહીં, હું ગાયત્રીનો પ્રચાર કરું છું, ગામડે ગામડે ફરી અને ગાયત્રી માતાનો પ્રચાર કરું છું.
મને થયું માથું કુટુંબ શું કરું, હવે આને ખબર નથી ગાયત્રી શું કહેવા માંગે છે. ગાયત્રી કહે છે કે તું પહેલા તારી ડ્યુટી બજાવ, તારું દવાખાનું ચલાવ, દર્દીઓને સંભાળ. એ ગાયત્રી પહેલા એ કહે છે. એ પડતો મૂકીને હવે આ ગામડે ગામડે ફરે છે. તમને ખબર પડી ભારત કેમ આવું થયું, ભારત શા માટે આવું થયું. અમેરિકામાં મારે એક યુનિવર્સિટી જોવા જવાનું થયું. હવે મેં તો 4-5 જણા ગાડી લઈને નીકળી પડ્યા ને દરવાજો આવ્યો એટલે વિચારમાં પડી ગયા કે હવે શું જોવું ને ક્યાં જવું ને કેમ જવું ને આ તો આટલું બધું મોટું શું ખબર પડે. એટલામાં એક બીજી ગાડી આવી, અમને જોઈને નજીક આવીને તમારે કઈ મદદની જરૂર છે? મેં કહું હા, અમારે આ યુનિવર્સિટી જોઈ છે અને કોઈ ગાઈડની જરૂર છે, કોઈ સાથે ફરીને બધું બતાવે એવા ગાઈડની જરૂર છે. મને કઈ ગાઈડ તો કોઈ નથી, પણ મારી પાસે 9 મિનિટનો ટાઈમ છે. તમે કહો તો હું 9 મિનિટ સુધી ગાડીમાં બેઠો બેઠો તમને બધું સમજાવું. મેં કહું બરાબર ઓકે. એ ગાડીમાં અમને બધે ફેરવે, ગાડી ઉભી રાખે, અમને આ વિભાગ છે, અહીંયા આ છે, અહીંયા આ વિભાગ છે, અહીંયા આ વિભાગ છે, અહીંયા આ વિભાગ છે. બરાબર 9 મિનિટ પૂરી થઈ એટલે મને કે સોરી, હું પ્રોફેસર છું અને મારા વિદ્યાર્થીઓ પીરિયડની રાહ જોઈને બેઠા છે, 1 મિનિટ હવે બાકી છે એટલે હું પીરિયડ માટે જઈશ. ઓહો, હું વિચાર કરું કે આ માણસ પ્રોફેસર છે અને એને બરાબર મિનિટે મિનિટ ટાઈમસર પહોંચવો છે અને 9 મિનિટ એને અમારા માટે ખર્ચી નાખી છે. મેં કહ્યું મારા દેશનો પ્રોફેસર હોય અને જો એના સગાવાલા આવ્યા હોય તો 1 પીરિયડ તો શું, પણ 7 પીરિયડ એના માટે બલિદાન આપવા માટે તૈયાર થઈ જાય. કારણ કે એને ખબર છે પીરિયડ લો તોય વાહ વાહ અને ના લો તોય વાહ વાહ, કંઈ પગારમાં કંઈ વાંધો આવવાનો. તમે નક્કી કરી શકો છો કે ભારત ને અમેરિકામાં શું ડિફરન્સ પડ્યો, એ લોકો કેમ આગળ ચાલતા થઈ ગયા. જે કોઈ પણ જ્ઞાન હોય અમેરિકા જાઓ, કોઈ પણ જ્ઞાન હોય અમેરિકા જાઓ, આપણે કેમ સૌથી પાછળ ચાલતા થઈ ગયા. એટલે જ્યારે પણ કોઈ પ્રજાને તમારે મહાન બનાવવી હોય અને એને આગળ ચાલનારી કરવી હોય તો જીવનના એકે એક ક્ષેત્રમાં એને સાધના કરતી કરો. એ લોકોએ જ્ઞાન વિજ્ઞાનની સાધના કરી, જ્ઞાન વિજ્ઞાનમાં આગળ આવ્યા. પૈસાની સાધના કરી, પૈસામાં આગળ આવ્યા. પૈસામાં એટલા આગળ આવ્યા, એટલા આગળ આવ્યા કે ચડોતરનો 18 વર્ષનો છોકરો રાત દિવસ સ્વપ્ન જુએ છે કે ક્યારે 10 લાખ રૂપિયા મળે ને ક્યારે હું પેસી જાઉં. પછી બહામાં જવું પડે કે આમ જવું પડે કે ગટરમાંથી જવું પડે કે શાકભાજીની લારીમાંથી જવું પડે, પણ પેસી જાઓ બીજી વાત. શું કારણ છે જેને આપણે ધિક્કારીએ છીએ? એ બધા પશ્ચિમી સંસ્કૃતિવાળા ભૌતિકવાદી ફલાણાવાદી, અને છતાં પેસી જવું જ ત્યાં. હું ગયેલો તમારે એક ડોશી બહેન હતા, મને કે મહારાજ, મેં કહું શું, આ તો કે આપણા કૂતરા બલાળા જેવો એમનો અભિપ્રાયો. મને કે આ તો આપણા કૂતરા બલાળા જેવો. મેં કહું કેમ? કે અહીં કઈ સંસ્કૃતિ નહીં. તો મેં કહું શું કામ આવ્યા છો અહીંયા ને શું કામ આ કૂતરા બલાળા ભેગા રહો છો? અરે તમે જાણતા નથી, એ કૂતરા બલાળા જેવા નથી, કૂતરા બલાળા જેવા આપણે છે. કારણ કે આપણે જ્ઞાન વિજ્ઞાનની સાધના ના કરી. 100 વર્ષ પહેલા અહીં સ્કૂલ થઈ હશે, પ્રાથમિક શાળા, અને 50-એક વર્ષની આજુબાજુમાં હાઈસ્કૂલ થઈ હશે. પણ 100 વર્ષ પહેલા શું હતું? 50 વર્ષ પહેલા હાઈસ્કૂલ ક્યાં હતી? કાવીઠાનો છોકરો પેટલાદ ભણવા જતો હશે, આણંદ ભણવા જતો હશે, અને આખા કાવીઠામાંથી 2-5 છોકરા જ ભણવા જતા હશે. એ જે પહેલો ફાલ આવ્યો એ તો મુઠ્ઠી પર છોકરાઓ હતા, કેટલી તકલીફમાંથી ભણ્યા. પણ આવું કેમ થયું? આપણે સ્કૂલો તરફ ના વળ્યા, આપણે હાઈસ્કૂલો તરફ ના વળ્યા. આપણને એક જ થયું, 2 પૈસા ભેગા થયા છે અને બાંધ એક દેરી મારા નામની, એક બીજી દેરી મારા નામની બાંધ. અને માતાઓનો તો પાર નથી. માનો કે કાળકા માતા હોય તો દશામાનું બાંધો, દશામાં હોય તો વેરાઈ માતા બાંધો, શીતળા માતા બાંધો. કેટલી માતાઓ છે ને જે બાંધ્યા જ કરો બધી દેરીઓ. પ્રજાને પહેલા ગ્રાફ કરવાનો કે એનું દાન છે,
કે દાન જ્ઞાન વિજ્ઞાન તરફ કેટલું વળે છે, માનવતા તરફ કેટલું વળે છે, હ્યુમેનિટી તરફ કેટલું વળે છે. અને વગર જ, હું ધાર્મિકતાનો વિરોધી નથી, હું તો મારે ત્યાં ધાર્મિકતા ચાલે છે, પણ સાચી ધાર્મિકતા હોવી જોઈએ જે ધાર્મિકતામાંથી પ્રજા બેઠી થાય. પૂજ્ય મોટા તમે જાણતા હશો, એ ધાર્મિક માણસ છે. એક એક પૈસો, એક એક પૈસો સ્કૂલના ઓરડા બાંધવાનો, કોઈ વગર જોતો પૈસો વાપરવાનો. એટલે પ્રજા છે એ સૌથી આગળ ચાલનારી પ્રજા ક્યારે થઈ શકે, જ્યારે જ્ઞાન વિજ્ઞાન પૈસો અને બધા ક્ષેત્રોની ઉપાસના કરે ત્યારે. પૈસાની ઉપાસના એ બરાબર છે, અહીંયા ચડોતરમાં જોઈ લો, પટેલો બે પૈસા કમાય છે, એને બે પૈસા કમાતા આવડે છે. કેમ? પટેલો જ પરદેશ જાય છે, અહીં બધી ઘણી વસ્તી વસે છે પણ બીજી કોઈ વસ્તી જતી નથી. અને પટેલ છે ને એ જ ત્યાં રહી શકે, બીજો તો રડી રડીને બીજા દાડે પાછો આવે. અમેરિકા તો એક વર્ષ રડાવે છે માણસ, પોકે ને પોકે રડાવે છે, અરે રે હું અહીં ક્યાંથી આવી ગયો, ક્યાંથી આવી ગયો. અને જો રહેતા રહેતા જો રહી ગયો તો રહી ગયો, અને જો ભાગ્યો તો ભાગ્યો, રહી ગયો તો પછી ડોલર જ ડોલર, પછી કે કરો કમ્પ્યુટર, હવે કરો ધર્મશાળા. કારણ કે એને કમાયો છે. મારે તો હમણાં ડ્રાઈવર આવ્યો, બે દિવસમાં તો અડધો થઈ ગયો. મને કે મને નથી ફાવતું, મેં કહું શું થાય છે? મને કે મારા ગામ જેવું નહીં કહેવો. તાતશ્ચ કૂપો યમિતિ બ્રુવાણા ક્ષારમ જલમ કા પુરુષા પીવંતી. એ બાપના ગામમાંથી જે બાર પગ નથી મૂકી શકતો એ ખારું પાણી પીવા જ જન્મેલો છે. જે સ્થળાંતર નથી કરી શકતો, જે ધંધો નથી બદલી શકતો, એ કોઈ દિવસ ઊંચો ના આવી શકે. આ દુનિયા બહુ મોટી છે એટલે વેદે કહ્યું છે, ચરઈ વેતી ચરઈ વેતી ચરઈ વેતી, ઉઠ બહાર જા, બહાર જા, બહાર જા, ભ્રમણ કર, ભ્રમણ કર. આ વિશાળ દુનિયા તારી રાહ જોઈને બેઠી છે. અને પેલો કે ના, આપણે અહીંથી ખસવાના નહીં હો, આપણે અડધો રોટલો તો અડધો, પા તો પા, પણ અહીંયા જ ખાવાની, તો મરી જવાની પ્રજા. એને કોઈ ઊંચી ના, તમે એટલી સબસિડીઓ આપો ને, ગમે એટલી સરકારી મદદ આપો, એ પ્રજા ઊંચી ના આવી શકે. પટેલોને કેટલી સબસિડીઓ મળી, કેટલી અનામતો મળી, કેટલા ટેકા મળ્યા, તો પોતાની મેળે બેઠો થયો આખો વર્ગ. એટલે જેને પહેલા ચાલવું હોય એને એવી આરાધના કરવી જોઈએ, ઉપાસના કરવી જોઈએ. છેલ્લા બે વર્ષથી કમ્પ્યુટર એટલા જોરથી ચાલ્યું છે ને ચાલવું જ જોઈએ. ચાર પાંચ વર્ષ પહેલા હું નારમાં ગયેલો અને કમ્પ્યુટરના હોલનું ઉદઘાટન કરેલું, તો ત્યાંના એક ગાંધીવાદી શિક્ષકે મારા વિરુદ્ધમાં ચોપડી છપાવેલી. હજી પણ એ ચોપડી છે, હે, હા, દીવાદાડી. એમણે ચોપડી છપાવેલી કે આ લોકો બધા સત્યાનાશ કરવા બેઠા છે. આપણી આધ્યાત્મિક સંસ્કૃતિ, આપણા ગાંધી બાપુ, આપણા ફલાણા બાપુ, અરે મરી જશો હવે આને, આ રીતે તો મરી જવાના થશે. તમે પાછળ ચાલનારી પ્રજા થશો અને ડગલે ને પગલે તમને માર પડશે. પણ બે ત્રણ વર્ષમાં જો જોઉં છું ગામે ગામ કમ્પ્યુટર કમ્પ્યુટર ઇન્ટરનેટ ઇન્ટરનેટ, બહુ ઝડપથી આ દેશ ઊંચો આવી રહ્યો છે. કારણ કે એને દિશાની જરૂર હતી, એની પાસે ક્ષમતા તો છે, એની પાસે બુદ્ધિ તો છે, પણ એને દિશાની જરૂર હતી. દિશા બતાવનારા ખોટા મળ્યા એટલે આખી શક્તિ ખોટી દિશામાં ખેંચી. જે લોકો સેકન્ડ ગ્રેડમાં સમજીને ચાલે છે એ બીજા નંબરની ડાઈ પ્રજા છે. એ જાણે છે કે આપણે જર્મની નહીં થઈ શકીએ, આપણે ઇંગ્લેન્ડ કે જાપાન નહીં થઈ શકીએ, અમેરિકા નહીં થઈ શકીએ, પણ એમના સારા ગુણોને જે સારો વિકાસ છે એના એના પગલે ચાલીને આપણે આગળ આવશું. ઇઝરાયલ એ રીતે આગળ આવ્યો, જાપાન એ રીતે આગળ આવ્યો, કોરિયા એ રીતે આગળ આવ્યો. હું તમને બધાને ભલામણ કરું છું કે ભગવાને બે પૈસા આપ્યા હોય તો એકવાર ઇઝરાયલ જઈ આવો, ઇઝરાયલ જોવા જેવું છે. હું આઠ દિવસ ઇઝરાયલમાં રહ્યો ને એની એક ચોપડી લખી છે, ઈચ્છા થાય તો વાંચજો. આ રણમાં જ્યાં પાણીનું ટીપું નથી, ચાર પાંચ ઇંચ વરસાદ માંડ થાય છે, આટલું મોટું નંદનવન, આટલો શક્તિશાળી દેશ, સોળ અરબ રાષ્ટ્રોની વચ્ચે ઊંચી મૂંછ કરીને બેઠો, કોઈ અરબની તાકાત નહીં કે એનો એક ખૂણો દબાવી પડે. શું છે આ દેશની અંદર? તમે પહેલા ના ચાલી શકો તો કઈ નહીં, પણ પહેલા ચાલનારાઓના સાથે ભયબંધી કરો.
અને ભયબંધી કરીને એમના પાછળ પાછળ ચાલો. જેમ ગામમાં ઘણા લોકો સૌથી પહેલા ચાલતા હોય તો ઘણા લોકો એમના પાછળ ચાલતા હોય. એ ડાયા છે, મારી તાકાત નથી કે હું પહેલો થઈ શકું, પણ એમના પાછળ પાછળ તો ચાલી શકું છું. તો કેટલાક લોકો એવા હોય કે એમને ચાલવું ના હોય પણ ઘસડાવવું પડે. આખી દુનિયા આગળ નીકળી જાય એટલે પછી આપણે કહે કે ભાઈ હવે આપણે કમ્પ્યુટર લાવો, છૂટકો નથી હવે લાવ્યા વિના. એટલે પછી ઉતરી ગયેલા સેકન્ડ થર્ડ બધું જે તે હોય કચરો લાવી લાવી ભરીએ અને પછી ઘસડાતા ઘસડાતા એમનાથી 40-50 વર્ષ પાછળ ચાલીએ. પેલા 40 વર્ષ આગળ ચાલતા હોય. આપણે હમણાં હમણાં સુધી તમે જોતા હતા કે 10-1 વર્ષ પહેલા જુઓ તો આખા રોડ ઉપર એમ્બેસેડર ને ફિયાટ. એમાં ફિયાટ વાળા તો કઈ ગૌરવ લે કે હા ફિયાટ, હવે 15,000 ની ફિયાટ મળે. અત્યારે તમે જુઓ તો 15-20,000 માં ફિયાટો જોઈએ એટલી મળે છે. કેમ? કારણ કે આખા આખા ઉદ્યોગને સ્ટોપ કરી દીધો હતો, આખા ઉદ્યોગના ઉપર તાળું મારી દીધું હતું. એ 50 વર્ષથી ખળખળ, એના પાછળ ઓન આપવા પડે તો 6 મહિને મળે, 4 મહિને મળે. એકદમ ઉદ્યોગો આવ્યા ને તમે જુઓ તો ગાડીઓ, કેટલી બધી ગાડીઓ, કેટલી સગવડ, કેટલી સારી, કેટલી સગવડવાળી, કારણ કે એમાં વેગ આવ્યો. એમ ઘણા લોકો હોય એ ઘણા પાછળથી પણ ખેંચાવવું પડે, એમને પાછળથી ધકેલી ધકેલીને ચાલવું પડે. ત્યારે એક ચોથો વર્ગ છે, એ રિવર્સ ચાલે, ઊંધો ચાલે. એ ઊંધો ચાલે, પેલા આમ જતા હોય તો એ આમ જાય. હમણાં અમારે કોબામાં એક સંમેલન ભરાયેલું, થોડાક સાધુ પુરુષો ભેગા થયેલા અને બધાએ બળાપો ઠગલ્યો કે ઓહો, આપણે એક ભયંકર કળિયુગમાં 5મા આરામાં આવી ગયા છીએ ને આ દુનિયા એટલી બગડી ગઈ છે. એક મુનિએ તો એટલે સુધી કહ્યું કે હવે તો મને મરી જવાની ઈચ્છા થાય છે, આ મારાથી બધું જોવાતું નથી. હું તમને મારી સાથે સંમત હોઉં કે ન હોઉં, હું તમને કહું છું કે દુનિયા સુધરી છે, બગડી નથી. 50 વર્ષ પહેલાની દુનિયાની તુલનામાં આજે ઘણી સારી દુનિયા છે. કાવીઠાના માણસને દવા લેવા માટે બહાર નથી જવું પડતું, ભણવા માટે બહાર નથી જવું પડતું. કેટલું દાન, કેટલી સંસ્થાઓ, કેટલા લાંબા હાથ, કોઈ ભૂખે નથી મરતું, તરત અનાજ આપી આવે, કપડું આપી આવે. આજે જે બધા હળીમળીને પ્રેમથી રહે છે, કાવીઠાથી તમારે પેટલા જ જવું હોય કોઈ ડર નહીં. પહેલા તો વચ્ચે લૂંટી લેતા, હાથમાં કંઈક હોય તો એ લૂંટી લેતા, એટલા એટલો બધો ડર ને એટલો ભય. એક પોલીસ ગામમાં આવે તો આખું ગામ ડરી જાય, ઘરમાં પેસી જાય, સંતાઈ જાય. દુનિયા બગડી નથી, હા થોડું બગડ્યું છે રાજકારણ, અને રાજકારણના કારણે થોડું બગડ્યું છે એ વાત જુદી છે, પણ દુનિયા તો ઉલટી સારી થઈ છે. આજે જેટલું તમે ખાઓ છો તમારા પૂર્વજોએ એટલું નથી ખાધું. મને દંતાલીમાં અમારા ઘડા ઘરડા માણસો કહેતા કે ત્યારે બાવટાના રોટલા કરીએ અને પડોશીના ત્યાંથી અચ્છેર દૂધ લઈ આવીએ, તે બાવટાનો રોટલો બોળી બોળીને ખાઈએ અને પછી દૂધ ગાળીને પાછું આપી આવીએ. ભાઈ જરૂર નથી, કારણ બાવટાનો રોટલો દૂધ ચૂસે નહીં, દૂધ એટલું ને એટલું રહી જાય. આજે તમે બાસમતી ચોખા ખાવ છો, શાકભાજી ખાવ છો, તમારા ઘરમાં તેલના ડબ્બા પડ્યા છે, ફ્રીજ છે, પંખા છે, એસી છે, ગાડીઓ છે, શું નથી, કેટલા વાસણો છે, ઘસી ના શકાય એટલા વાસણો છે. એટલે બુમરાણ ના મચાવશો, દુનિયા બગડી ગઈ છે. આજે જેટલી માનવતા આજે પેદા થઈ છે એટલી ક્યાં માનવતા હશે? આજે કોઈને કંઈ થાય તો તરત લોકો પૈસા આપનારા નીકળી આવે છે. આ દુકાળ પડ્યો તો કેટલા પૈસાનો ઢગલો થઈ ગયો. અને વૈચારિક રીતે પણ બધા લોકો કહે કે આ છોકરા બગડી ગયા છે, છોકરા બગડી ગયા છે. હું એમાં ગુટકા ખાય છે એ વાત બરાબર છે, પણ હવે પહેલા લોકો ચલમ ફૂંકતા જ હતા ને, હોકો પીતા હતા કે નતા પીતા, ચલમ ફૂંકતા હતા ઘરે ઘેર, બધા ગુડગુડ 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 કરતા હતા. અને ગુટકા તો ના ખાય સારું છે, પણ હવે કંઈક બીજો ધંધો નથી એટલે ખાય છે, કંઈક તો માણસને જુએ ને. બાકી સપ્તાહો જો કળિયુગ બેઠો હોય કે 5મો આરો બેઠો હોય તો એકલા માણસો જ કેમ બગડે? ભેંસો બગડે કે ના બગડે? ગાયો બગડે કે નહીં? કૂતરા બગડે કે નહીં? તો તમે કદી બગડેલા કૂતરા જોયે? હા હા હા, કાવીઠાની ભેંસો કે બહુ બગડી ગઈ, એક સપ્તાહ કરો એમ, બધી ભેંસોને ભેગી કરો ને સપ્તાહ સંભળાવો, કારણ કે ભેંસો બહુ બગડી. જોકે મોટા ભાગે સપ્તાહો ભેંસો આગળ થતી હોય, અને
અરે કાગડા નથી બગડ્યા, ભેંસો નથી બગડી, કૂતરા નથી બગડ્યા. આ સત્તાઓ તો માણસોને સુધારવા માટે નથી થતી, કમાણી માટે થાય છે. મોટા ભાગે કમાણી માટે થાય છે. એટલે પછી એક સત્તા થયા પછી લડમ લડા કરે છે, આટલા ટકા તારા ને, આટલા ટકા મારા ને, આટલા ટકા મારા ને. તમે જોજો, સત્તા કરનારા પોતે સુધરે છે? ત્યારે જઈને જોજો તો ખરા, કેટલી સત્તાઓ કરી પણ એમને જઈને જોજો જ ખબર પડશે. તમે બ્રહ્મા છો. જો તમારે આ દેશને ઊંચો લાવવો હોય તો આ ચતુર્થ ગ્રેડમાં જે માણસો ચાલી રહ્યા છે રિવર્સ, એ બધાએ કહ્યું કે હવે તો મરી જવાની ઈચ્છા થાય છે, એટલો બળાપો કાઢ્યો. અને પછી બધાએ એક નિર્ણય કર્યો, અને નિર્ણય એ કર્યો કે આપણે અત્યારે બીજું કંઈ નહીં, હવે એક જ કામ કરો કે 100 વર્ષ ઉપર આપણા પૂર્વજો જે રીતે જીવન જીવતા હતા એ રીતે જીવન જીવવું શરૂ કરો. આ બધો યંત્રવાદ બંધ કરો. આ બધો યંત્રવાદ, જોકે માઇક ચાલતું હતું પાછું, આ બધો યંત્રવાદ બંધ કરો. તમે કઈ દુનિયામાં જીવવા માંગો છો? અત્યારે પાણીએ ના મળે, આ યંત્રવાદ બંધ કરો તો પીવાનું પાણીએ તમને ના મળે, તમે શું બંધ કરવા માંગો છો? આ ટર્બાઈન આવ્યા એટલે ગામને નુકસાન થયું, આ વીજળી આવી એટલે ગામને નુકસાન થયું, અને વીજળી નથી ત્યારે બહુ ગામમાં ફાયદા હતો. તમે રિવર્સ ના ચાલો, રિવર્સ વિચારો ના રાખો. જ્યાં તમારા મગજમાં રિવર્સ વિચારો આવ્યા નહીં કે તમે દેશને ખાડામાં નાખવાના છો. તમારે આગળ ચાલવાનું છે. અગ્રગંતા, અમારે ત્યાં ઋષિઓ માટે શબ્દ વપરાયો છે, અગ્રગંતા. પ્રજાને અગ્રગામી બનાવે છે. અગ્રગામી ક્યારે બનાવી શકાય? કે જે પ્રતિભા છે, જે શક્તિ છે, મસ્તિષ્કનું જે ચિંતન વિચાર, એને આગળ લઈ જવામાં આવે. મારે ત્યાં હમણાં ગયા વર્ષે એક કાગળ આવ્યો, વિધવા બ્રાહ્મણીનો. એણે કહ્યું મારા દીકરાએ 90% 12મું ધોરણ પાસ કર્યું, 90%. બહુ ફાંફા માર્યા પણ મેડિકલમાં પ્રવેશ ના મળ્યો, થાકી ગયા. છેવટે અમે એન્જિનિયરિંગ કોલેજમાં એને દાખલ કર્યો. એન્જિનિયરિંગ કોલેજમાં દાખલ તો કર્યો, પણ પેલા છોકરા છોકરા બધા ભેગા થઈને કંઈ કરે છે ને, રેગિંગ. એ છોકરા સાથે એવું રેગિંગ કર્યું ને કે બિચારો દોડીને ઘર ભેગો થઈ ગયો. મારે ભણવું નથી, મારે ભણવું. હવે એ છોકરો કરિયાણાની દુકાનમાં પડીકા વાળે છે. તમે એક પ્રતિભાની હત્યા કરી નાખી, સરસ્વતી તમને માફ નહીં કરે. એ બ્રાહ્મણના દીકરાની હત્યા નથી, એ સરસ્વતીની હત્યા છે. તમારે ત્યાંથી કેટલા પિત્રોડા, કેટલા નારલીકર, કેટલા હરગોવિંદ ખુરાના પરદેશ કેમ ઢસડી જાય છે? ત્યાં સરસ્વતીની પૂજા થાય છે. એ લોકો સરસ્વતીનું સ્ટેચ્યુ નથી મૂકતા, દીવો નથી કરતા, ધૂપ નથી કરતા, પણ આખી દુનિયામાં જ્યાં કોઈ જગ્યાએ સરસ્વતી હોય ત્યાંથી એને ઘસડી લાવીને એની પૂજા કરે છે. અને આપણે એ સરસ્વતીની પૂજા તો કરીએ છીએ, પણ જે ખરું સરસ્વતીનું રૂપ છે એનો તિરસ્કાર કરીએ છીએ. હવે એ અત્યારે કરિયાણાની દુકાનમાં પડીકા વાળે છે. આવા તો કેટલા છોકરાઓની હત્યાઓ થતી હશે, તો એ 90% લાવવાનો અર્થ શું છે? પ્રતિભાથી દેશ આગળ આવતો હોય છે, અને પ્રતિભાની જો પૂજા કરવામાં ના આવે અને પછી ગમે તેવા માણસોને આગળ કરી દેવામાં આવે તો એ ખાડામાં પડે. એટલે સજ્જનો, આજે બે કામ બહુ સરસ થયા. એક કામ જે મને ગમતું હતું અને હું ગામે ગામ જેનો પ્રચાર કરવા માંગુ છું, આ કમ્પ્યુટર છે, આ ઇન્ટરનેટ છે, એ આ દેશનું પરિવર્તન કરશે. એમાંથી એક નવી પ્રજા ઉત્પન્ન થશે, એક નવું મસ્તિષ્ક ઉત્પન્ન થશે. આખી દુનિયા સાથે તમે જોડાઈ જશો, આખી દુનિયા તમારા ઘરમાં આવી જશે અને તમને ખ્યાલ આવશે. એટલે દાતાશ્રી નટુભાઈના પરિવારે 5 લાખ રૂપિયા આપ્યા. ખરેખર એમનું જેટલું બહુમાન કરીએ એટલું થોડું છે. એ નટુભાઈના પરિવારે જો 5 લાખનું અહીં મંદિર બાંધ્યું હોત અને મને આમંત્રણ આપવા આવ્યા હોત કે હેડો આપણે મહારાજ મંદિરમાં જય જયકાર કરીએ, તો હું ના પાડી દઉં. ભલા ખાવ, બહુ થઈ ગયો, બહુ થઈ ગયો, હવે આ પ્રજાને જીવવા દો. એને અત્યારે સ્કૂલોની જરૂર છે, દવાખાનાની જરૂર છે, માનવતાની જરૂર છે. બીજો જડાબા, એમણે એક વોર્ડ બનાવી આપ્યો હોસ્પિટલમાં, એ પણ એટલું જ સારું કામ થયું આ બંને દાતાઓને. અને આ બધાના મૂળમાં અમારે શિવાભાઈ રામભાઈ અહીંના કાર્યકર્તાઓ છે. આ શિવાભાઈ તો કેટલી વાર ભગવાનને ત્યાં જઈને પાછા આવ્યા, ભગવાન કે જા હમણાં પાછો જા, હમણાં પાછો જા. અને એ કહે છે સારું ત્યારે મને કાવીઠા છોડવું ગમતું,
વૈકુંઠ ગોકુળ વાલુ રે વૈકુંઠ નહીં આવું, એમ એક પેલા વૈષ્ણવ ભગતે કહ્યું છે કે ભગવાન વૈકુંઠમાં બોલાવે છે, મારે આવવું નથી, મને તો આ ગોકુળ બહુ વાલું છે. કારણ કે આ ગોકુળમાં ગોવાળિયા હોય, ગાયો હોય, રમવાનું હોય, આનંદ કરવાનો હોય. આ શિવાભાઈએ પણ આખી જિંદગી કાવીઠામાં કાઢી, જોકે હવે એમના આજુબાજુના માણસો બધા ઘટતા જાય છે અને હવે એ એકાદ બે રહી ગયા છે. આમ એટલી ઉંમરના તો એક જ કહેવાય, 92 વર્ષના એકબીજા બેઠા છે. પણ ખરેખર હું તમને કહું, કાવીઠા બીજા 24 ગામની તુલનામાં કાવીઠામાં જે ઝડપથી પ્રગતિ થાય છે આ કાર્યકર્તાઓના દ્વારા થાય છે. અને એ તો તમને જયારે નહીં હોય ત્યારે ખબર પડશે. અમારા ગામમાં ઘણું કામ થઈ શકે એમ છે, પણ હવે આ શિવાબી જેવા માણસ લાવવા ક્યાંથી? એટલે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને પરમેશ્વરને પ્રાર્થના કરું છું કે મારો દેશ, મારી પ્રજા, મારું રાષ્ટ્ર આ 4 ગ્રેડમાં આગળના ગ્રેડમાં આવે, રિવર્સ ચાલનારું ના બને પણ આગળ ને આગળ ચાલનારું બને એવી પરમેશ્વરને પ્રાર્થના. આભાર, ધન્યવાદ, હરિઓમ. ઉનાળાનો દિવસ છે, સમય ઘણો થઈ ગયો છે એટલે વધારે લાંબી ચર્ચા નહીં કરું. શિક્ષણના 4 પાયા છે, આ ચારેનું જો બેલેન્સ બરાબર રહે તો એ ચારે 4 પાયા ઉપર શિક્ષણની ઇમારત બહુ સરસ, સુંદર, ભવ્ય ઊભી થઈ શકે. નીચે બેસી જાઓ ભાઈ, પાછળવાળાને તકલીફ થાય. નીચે એનો જે પહેલો પાયો છે વાલી છે, પછી આચાર્ય છે, પછી સંચાલક છે અને છેલ્લે વિદ્યાર્થી છે. એક જમાનો હતો જ્યારે કોઈના ઘરમાં દીકરો કે દીકરી જન્મે ત્યારે ખાસ બહુ ચિંતાઓ ન થતી. જો એ ઊંચા કુળના હોય, ખાનદાન ઘરના હોય તો દીકરી જન્મે તો ચિંતા થાય, પણ દીકરો જન્મે તો ચિંતા ના થાય, ઉલટાનો આનંદ થાય. ભારતમાં કન્યા થવું એક ચિંતાનો વિષય છે. જેમ જેમ તમારી સાંસ્કૃતિક કક્ષા ઊંચી થતી જાય એમ એમ તમારી ચિંતા વધતી જાય. તો મારે ચર્ચા નથી કરવી, પણ હવે સંતાનનો જન્મ થવો એક મોટી ચિંતા છે, કારણ કે એને ભણાવવું જ પડશે. પહેલા ભણાવવાનો પ્રશ્ન જ નહોતો, બાપ ખેડૂત હતો, છોકરો ખેતી શીખી લે, બાપ સુથાર હતો, છોકરો ખેતી સુથાર પણ શીખી લે. બાપનો ધંધો આપોઆપ છોકરાને શીખવા મળતો અને બધાનું કામ ચાલતું, પણ સમાજ એક સ્પીડમાં દોડી રહ્યો છે. હવે છોકરો જન્મે એટલે તરત જ ચિંતા થાય એને કયા બાળ મંદિરમાં મોકલશો. ગામડાની સ્થિતિ ઘણી સારી છે, પણ શહેરમાં અમદાવાદ મુંબઈ જેવા શહેરોમાં પ્રવેશ મળવો એટલે એક દુર્લભમાં દુર્લભ વસ્તુ થઈ ગઈ છે. ઘણીવાર એવું બને કે મુંબઈમાં તમે રહેતા હો અમુક જગ્યાએ અને છોકરાને પ્રવેશ મળે 20 માઇલ દૂર બાળ મંદિર, 20 માઇલ, એટલે એક બહુ મોટી ચિંતા થઈ. વાલીની જવાબદારીઓ વધી છે. પહેલા વાલી થવું એ કોઈ સામાન્ય બાબત હતી. ઘણીવાર એવું બનતું કે જવાબદારીઓને સમજ્યા પહેલા જ પેલો વાલી બની જતો. રાજેન્દ્ર પ્રસાદ, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ આપણા રાષ્ટ્રપતિ હતા, એમણે લખ્યું છે કે મારી માતા 14 વર્ષના હતા અને હું જન્મ્યો હતો, તો 14 વર્ષની દીકરી, 15-16 વર્ષના પિતા અને એને પુત્રનો જન્મ થાય એટલે એને કંઈ ખબર જ ન હોય કે જવાબદારી શું છે, અને જવાબદારીઓ હતી પણ નહીં. પણ હવે
વાલી થવાની જવાબદારી છે. તમારે એ છોકરાને ભણાવવાનો છે. એટલા માટે ભણાવવાનો છે કે હવે બાપ દાદાનો ધંધો હવે બધાના માટે અનુકૂળ રહ્યો નથી અને બધાના માટે વિકાસ માટે પણ પર્યાપ્ત રહ્યો નથી. ખેડૂતો, પટેલો, ચૌધરીઓ જો બાપદાદાનો ધંધો કરીને જ બેસી રહ્યા હોત તો આજ ક્યાં હોત? એમને ઘણા ધંધા બદલવા પડ્યા, હજુ બદલવા પડશે. એટલે ભણવું જરૂરી છે. એટલે એક જે પાયો છે એ વાલી છે. તમે વાલી છો. હું જ્યારે 1966 અહીંયા તરબમાં આવ્યો ત્યારના વાલીઓમાં અને આજના વાલીમાં ઘણું અંતર છે. મોટાભાગે જે લોકો છે એમને પાછળનું તો દેખાય છે પણ આગળનું દેખાતું નથી હોતું, અને આગળનું નથી દેખાતું હોતું એટલે આગળનું નિર્માણ નથી કરી શકતા. ત્યારે આ તરફ ગામમાં મેં ચાતુર્માસ કરેલો, મહારાજશ્રી સાથે થોડી ઓળખાણ, અને વધારે પ્રભાવ તો ચરણગીરીજી સાથેનો. અને ચરણગીરી એક મસ્ત મહાત્મા, એક અજબ ગજબના મહાત્મા. હું ઘણી વાર કહું કે મારી જિંદગી ઉપર ભણેલા લોકોએ તો પ્રભાવ કોઈએ નાખ્યો હશે પણ આ અભણ માણસે મારા ઉપર બહુ પ્રભાવ નાખ્યો. મારે આશ્રમમાં આવે અને હું ને એકલા બેઠા હોઈએ, રાતના 12 વાગી જાય, 1 વાગી જાય, એ બોલે ને હું સાંભળું. નાભીની વાણી, જ્યાં બનાવટી વાણી નીકળે ત્યાં જોકા આવે, ઊંઘ આવે, કંટાળો આવે, પણ જ્યાં તમારી નાભીની પરાવાણી નીકળે એટલે હું ગાયબ. આખી રાત લોકો ભજનમાં કેમ કાઢી શકે છે? કેમ જોકા નથી ગાતા? નાભીમાંથી એ વાણી નીકળતી હોય છે. અને હું સાંભળ્યા કરું કે આ માણસની અંદરથી શું નીકળે છે. એમનામાં એક સચ્ચાઈનો રણકો હતો, બહુ જ ઉદાર, કદી પૈસા ભેગા કરવાની દાનત નહીં. જ્યાં આવ્યું નહીં કે વાપર્યું નહીં, આવ્યું નહીં કે વાપર્યું નહીં. એમની 2-3 વાતો મારા માટે એટલી યાદ રહી ગઈ છે. હું ઘણીવાર લોકોને કહું છું, એ બહુ દીવા કરે, કીડિયાનગર પૂરે બોરીઓની બોરીઓ ભરીને લોટ દળાવે, ઘી નાખે નાખે ને છોકરાઓને મોકલીને વાળે વાળે કીડિયાનગર પૂરે દીવા કરે. મેં કહ્યું, પણ આટલા દીવા ના કરતા હોય ને એક કરતા હોય તો? એમણે મને કહ્યું કે જે દીવા કરશે એનો દીવો રહેશે અને જે દીવા ઓલવશે એનો દીવો. ઓહો, કેટલી અદ્ભુત વાત એમણે કહી નાખી. મારા એક ઓળખીતા બીજા સજ્જન, એક ખાસ સંપ્રદાયમાં માને ગુજરાતમાં વચ્ચે બહુ ચાલેલો, હવે પાછો નથી. આ તો બધા સંપ્રદાયો પંથો 6 મહિના, 12 મહિના, 2 વર્ષ, 5 વર્ષ, આ તો ચોમાસાના નાળા છે, પડશો ની ભલા થજો એમાં. એમણે મને કહ્યું કે આ ઘીનો દીવો કરો અને રૂપિયા ભાર ઘી બગાડો, એના કરતા ઘી ચાટી જઈએ તો ટીપુ લોહી થાય. મેં કહ્યું, કહો કે ન કહો, ગયા જન્મે તમે બિલાડી હોવા જોઈએ અને આ કોળિયા ચાટવાના તમારા સંસ્કાર હજુ જીવિત રહી ગયા છે. મને કે દીવા કરે એના દીવા રે, દીવા ઓલવે એના દીવા ના રે. તમે જોઈ શકો છો કે ચરણગીરીજીનો દીવો આજે અખંડ દીવો બળી રહ્યો છે, અખંડ દીવો બળી રહ્યો છે. એક બીજી વાત એમની બહુ યાદ મને રહે છે. એક બીજા મહાત્મા હતા, નામ નહીં દઉં, મારા શ્રી સમજી જશે. બે જાય, બે વૃદ્ધ ઉંમરના, વચ્ચે એક દેરી આવી નાની સરખી, તો ચરણગીરીજીએ જોડો કાઢ્યો, લાકડી આમ ટેકવી અને પગે લાગ્યા. એટલે બીજા કે કોઈ નથી, કોઈ, આ તો 5 ઈંટો સિવાય અહીં કોઈ નથી, કોને પગે લાગો છો? મરનાર તો મરી ગયો એમ કે, હવે અહીં કઈ નથી. અને હું વિચાર કરું કે આ માણસ શું બોલશે હવે, પણ એને તરત જ નાભીમાંથી જેમ રામકૃષ્ણ પરમહંસને નાભીમાંથી જવાબ છૂટે એમ કહે કે મરનાર મરી ગયો પણ હું હજુ જીવું છું, એમ હું મર્યો નથી, હું જીવું છું. અને પછી વાત ઉમેરી, સંબંધ મર્યા પછી
કસોટીએ ચડતો હોય છે. જીવતાનો સંબંધ કસોટીનો ન હોય. જીવતા તો લાડવા ખાવા હોય તો બધા સંબંધ બાંધવા આવે, પૈસા જોતા હોય, નોકરી જોતી હોય. જીવતાના સંબંધને કોઈ મહત્વ નથી. માણસ મરી જાય અને એની સાથેનો સંબંધ ન મરે તો એમ સમજવાનું કે માણસ ખરેખર ખાનદાન માણસ. મેં કહું કેટલી સરસ વાત કહે છે, એ મરી ગયો પણ હું નથી મર્યો એમ, અને હું જીવું છું ત્યાં સુધી એનો સંબંધ જીવે છે. અમે જીવતાના સંબંધને જ પૂરો નથી કરતા, મર્યા પછી પણ એને ચાલુ રાખીએ છીએ. અને તમે જોઈ શકો છો કે એમના જે થોડા ઘણા પણ મુઠ્ઠીભર જે અનુયાયીઓ છે, ચાહકો છે, એ આજે પણ ચરણગીરીજી માટે તન મન ધનથી સર્વસ્વ કરવા તૈયાર રહે છે. જ્યારે પણ ચરણગીરીજીનું કંઈક નામ પડે, ઠેઠ મુંબઈથી આવે અને જે કંઈ ઘસાવવું હોય ઘસાઈ જાય છે. એટલે એક જે પાયો છે એ વાલીનો છે. તમે વાલી છો, તમે કેવા સંસ્કાર નાખો છો એ હવે બહુ મહત્વની વસ્તુ નથી. એક મુદ્દો યાદ રાખજો, સંસ્કાર નાખવા સારા છે, હું એનો વિરોધી નથી, પણ સંસ્કાર પણ જેનામાં ગ્રહણ કરવાની શક્તિ હોય એમાં જ નખાય છે. જે જીજીબાઈએ શિવાજીમાં સંસ્કાર નાખ્યા, એ જીજાબાઈનો દીકરો શિવાજી સંભાજીમાં સંસ્કાર ના નાખી શક્યો. ગાંધીજી હરિદાસમાં સંસ્કાર ના નાખી શક્યા, ને કબીરને સંસ્કાર નાખનાર કોણ હતું? એ તો તમને કુદરતે આપેલી એક વસ્તુ છે, પછી તમે સ્વીકારતા જાઓ છો. પણ જો તમારે સંસ્કાર નાખવા જ હોય તો હું તમને વાલીઓને એક ખાસ વાત કહું છું, આખી દુનિયાની નજરે હલકા થવું પડે તો થઈ જજો, પણ પોતાના સંતાનની નજરે હલકા થવાય એવું ના કરશો. તમારી મર્યાદા એ જ મહત્વની છે, એની પાસે મર્યાદા નથી રખાવવાની. તમારે પોતે મર્યાદા રાખવાની છે. તમે મર્યાદામાં ના રહો અને છોકરા પાસે મર્યાદા રખાવવા માંગો તો તમને ખબર જ નથી કે છોકરાનો ઉછેર કેવી રીતે થાય. બાપ લાંચના રૂપિયાની થોકડીઓ છોકરાને ગણવા દેતો હોય, એટલે બેટા ગણી ગણીને કબાટમાં મૂકજે, અથવા પત્નીને દેતો હોય તો એ બાપ છોકરો ખોઈ બેસવાનો, પત્ની ખોઈ બેસવાનો, અને પૈસા એ ખોઈ બેસવાનો. કારણ કે છોકરાને ખબર છે કે આ લાંચના પૈસા છે, મારા બાપુ રોજ લાવે છે. પછી એનું આખું જે સંસ્કાર તંત્ર છે ને, એ પૈસામય થઈ જશે. પૈસા આપનારને કોઈ છોકરો યાદ નથી કરતો, જે ઉચ્ચ જીવન આપનાર છે એને યાદ કરતો હોય છે. પણ તમારે છોકરાને ભણાવવાનો છે, ભણાવવા પડશે, ભણાવ્યા વિના છૂટકો નથી. જે ચૂકી ગયા એ તો ચૂકી ગયા, એટલે એક તમે જવાબદાર છો અને બહુ સારી વાત છે. મને ખબર છે કે જ્યારે અમે અહીં હાઈસ્કૂલનું શરૂ કરેલું બધું તંત્ર અંબારામ દેવજીભાઈ, મોગજીભાઈ, પરાના થોડા ભાઈઓ ઘણાએ મહેનત કરેલી, પણ ઘણા લોકો પછી તોડી પાડવામાં આગળ આવ્યા અને હવે પસ્તાતા હશે, જિંદગીભર પસ્તાતા હશે. આ હાઈસ્કૂલ તો અહીંની જગ્યાએ પણ બે ગામના વચ્ચે થવાની હતી અને બધું ગોઠવાઈ ગયું હતું. ઘણા લોકોને તપેલું ઊંધું પાડવામાં જ રસ હોય, તપેલું ચડાવવામાં રસ ન હોય. અને તપેલું ઊંધું પાડનારને જરા પૂછજો કે તમને શું મળ્યું. ચરણગીરીજી પાસેથી શીખજો, દીવો કરો તો દીવો વધે તમારો, દીવો ઓલવો નહીં. ચાલો, વાડીનાથની ઈચ્છા હતી કે હાઈસ્કૂલ મારા ચરણોમાં આવી જાય, નહીં આવી ગઈ. હું પહેલેથી જોઉં છું કે આ સંસ્થાનું એક બહુ મોટું જમા પાસું છે એના આચાર્યો છે. અમારે બબલભાઈ વાલમથી એક શિક્ષક તરીકે, એક પગારદાર તરીકે, એક પૈસાની લાલચ તરીકે નહીં, પણ એક સાચા આચાર્ય તરીકે.